આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, લેખક રાજેશ રાઠવા. આજે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી દેશમાં થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પ્રતાપનગર સ્થિત પ્રગટ પુરૂષોત્તમ રાયમુનિ મહારાજના મુનિનગરમાં પણ ભક્તિભાવપૂર્વક લાખો ભક્ત ભાવિકોની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે બપોરે પ્રતાપનગરથી જેતપુર પાવી સુધી હાથી ઘોડા પાલખી સાથે વડઘોડો કાઢવામાં આવે છે, જ્યારે જન્માષ્ટમીની રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. તે ઉપરાંત જિલ્લાના નગરોમાં પણ ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમીના તહેવારને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત જિલ્લાના તમામ નાગરિકોએ 13-15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેમજ સરકારના આ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ જિલ્લાના તમામ તાલુકાઓમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેથી આ વર્ષ દરમિયાન 13, 14 અને 15 ઓગસ્ટના 3 દિવસમાં જિલ્લાની સરકારી ઇમારતો અને જનતાના ઘરો ઉપર પણ તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો. વાઘ સ્થળના ડુંગરની ઉપર ભવ્ય રીતે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ પોલીસકર્મીઓ દ્વારા હાથમાં તિરંગો લઈ દેશભક્તિના નારા સાથે વાઘ સ્થળ ડુંગરની તળેટીમાં તિરંગો લહેરાયો હતો. તેમજ જિલ્લાવાસીઓમાં રાષ્ટ્રભાવના અને દેશપ્રેમ વધુ બળવત્તર બની હોય એમ નિઝામુદ્દીન બાવાની દરગાહના ઘુમ્મટને પણ તિરંગા આકારથી શણગારવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ, સંખેડા અને છોટાઉદેપુર ખાતે રાજ્ય સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ક્વાંટ ખાતે રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં, તો સંખેડા તાલુકાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે રાજ્યમંત્રી શ્રી આરસી મકવાણાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામિનારાયણ સત્સંગ હોલમાં રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન વિવિધ વિભાગના 1,863.23 લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના વસેડી આદર્શ નિવાસી કન્યાશાળા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ, આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં 73મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમતી નિમિષાબેન સુથારે તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે 73મો વન મહોત્સવ એટલે આપનો ઉત્સવ. વન મહોત્સવ આપણને ઘણું બધું કહી જાય છે. જીવન સૃષ્ટિને ટકાવી રાખવા વૃક્ષો એક ઋષિ તરીકે કામ કરે છે. જંગલ ખાતાના અધિકારીઓથી ગાર્ડ સુધીના તમામને તેઓ એક સૈનિક જેમ દેશની સરહદનું રક્ષણ કરે છે, તે રીતે વૃક્ષોનું એક બાળકની જેમ ઉછેર કરીને મોટા કરે છે અને પછી તેનું રક્ષણ કરતા હોવાથી તેઓને ભૂલી ન જવા જોઈએ. છોડમાં રણછોડ છે, તેથી આપને વૃક્ષોની પૂજા કરીએ છીએ. જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી મલકાબેન પટેલે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોના યોગદાન અંગે વાત કરી. તેમણે દરેક વ્યક્તિએ વૃક્ષ વાવી તેનું જતન અને સંવર્ધન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે વન વિભાગની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી. તેમણે ખેડૂતોને આ યોજનાઓનો લાભ લઈ પૂરક આવક ઊભી કરવા અનુરોધ કર્યો હતો. આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, લેખક રાજેશ રાઠવા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.